વેલકમ બેક. બ્રેકવાદ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. મુકેશભાઈ, એક તરફ આપણે બાળ લગ્નો જેવી બદીમાંથી નાબૂદ થવાનો પ્રયાસ કરી રહ્યા છે, 18 વર્ષની એજ આપણે નિર્ધારિત કરી છે અને પેરેન્ટ્સને સમજાવીએ છે, ખાસ કરીને ગ્રામ્ય પરિવેક્ષમાં જઈને, કે દીકરીના લગ્ન 18 વર્ષ પહેલા ન કરો. ત્યારે જો આ માંગ સ્વીકારી લેવાય કે 16 વર્ષે, શું જે લોકો બાળ વિવાહ કરાવે છે તે લોકોને 2 વર્ષનો ફાયદો થઈ જશે? તે લોકો પાસે તો એક ઓપ્શન હશે કે અમારી બાળકી તો મેચ્યોર છે, તમે કરાવી શકીએ છે. શું માનવું છે આપનું? બાળ લગ્નોમાં દીકરીના સાથે લગ્ન કરે ત્યાર પછી દીકરી જ્યાં સુધી બાપને માટે શારીરિક રીતે અને માનસિક રીતે પરિપક્વ ના થાય ત્યાં સુધી એ દીકરાને અથવા જમાઈને ત્યાં મોકલતા જ નથી. એટલે બાળ લગ્ન થવાથી દીકરી એની સાથે જતી રહે છે એવું નથી હોતું. દીકરીને મેચ્યોર થયા પછી જ મોકલતા હોય છે અને ત્યારે જ એ ઘર સંસાર કે લગ્નનો સંસાર એ માનતા હોય છે. એટલે બાળ લગ્ન એ ખરેખર દૂષણ છે, પણ તો પણ છોકરી પરિપક્વ થાય છે ત્યારે જ એના મા બાપ એને મોકલતા હોય છે. એટલે બાળ લગ્નથી આ રીતે વિચારીએ કે છોકરી પરિપક્વ થાય ને પછી મોકલતા હોય તો બાળ લગ્નથી પણ નુકસાન નથી અલ્ટિમેટલી છોકરીને માટે. પણ એની જ્યારે છોકરીને માટે એક રાઈટ જતો રહે છે કે બાળ લગ્ન કરવાથી એને એનો ભવિષ્યનો જે માણસ છે એની સાથે જેની સાથે ઘર સંસાર માણવાનો છે એને સમજવાનું કે એને ચોઈસ કરવાની એ સ્વતંત્રતા કદાચ બંને છોકરો છોકરી બંનેની માટે છે જી. એટલે એ વસ્તુ એક દૂષણ છે જી. રસાયણ, આપનું શું માનવું છે જે ખાસ કરીને જો આપણે ગ્રામ્ય પરિપ્રેક્ષ્યની વાત કરીએ, આજે પણ મોટાભાગનું ભારત ગામડામાં વસે છે, શું ગામડાની યુવતીઓ, શહેરની યુવતીઓ દે આર બિકમિંગ બોલ્ડ ઇનફ, પણ શું ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ એટલી મેચ્યોર છે? જે 18 વર્ષમાં ઉલટી ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ વધારે મેચ્યોર છે, કારણ કે એટલા માટે લોકોને જલ્દી મેચ્યોરિટી આવી છે કે લેટ અસ એક્સેપ્ટ. મેં કહું ને, ખાલી શહેરની યુવતીઓ તો બોલે છે, ગામની યુવતીઓ જે પેલી ખેતરમાં બિચારી છોકરીઓ કામ કરતી જાય ને, પેલો કાકો કાકી કે જેવી, આઈ મીન નો રિલેશન, બટ જેવી બોલાય, અહીંયા પેલા ઘાસની પાછળ એને બોલાવે, અને એટલે એ તો 13-14 વર્ષે જ એને બધું ખબર પડી ગયું હોય છે બેન. અને શું કહેવાય, એટલે આપણે તમે રૂરલમાં જે ફેક્ચ્યુઅલ જજો, વાત કરવામાં ના જતા, રૂરલમાં ફેક્ચ્યુઅલી તમે જઈને જોશો તો ઉલટું એ લોકો આપણા કરતા, ને યુ વિલ ફાઇન્ડ ધ રૂરલ વુમેન મોર બીંગ ડેવલપ્ડ. એ લોકો પ્યુબર્ટી જલ્દી એ લોકોને આવી જાય છે, બીકોઝ એટ ધેટ વેરી એજ એ લોકોને આ બધું, એ લોકોની મા આ બધું એ લોકોને શીખવાડે છે. અને યુ નો, એને ગામની હવા જ બીજી, એટલે એની ધેર વેરી, આઈ મીન ફિઝિકલી ઓલસો ધેર ગુડ ઇન ટુ ધીસ. એટલે આઈ મીન વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ટેલ યર્સ, કે સી આમાં આજે લો કરવા, સૌથી પહેલા તો રિપીટિંગ અગેન 2012 થી હતું, અત્યારે 1 વર્ષ માટે ચેન્જ થયું છે. હવે મારો એ પોઈન્ટ હતો કે તમે જયારે 18 થી 16 વર્ષની આપણે જે ડિબેટ ચાલતો, તેમાં મારે ખાલી એટલો પોઈન્ટ, એક તો યુ આર રાઈટ કે આઈ એમ અગેન્સ્ટ ધેટ કે તમે 18 વર્ષે મેરેજ અલાવ કરો છો અને એની પહેલા તમે પ્રી મેરિટલ સેક્સનું કહો છો, રાઈટ? આઈ ડોન્ટ અગ્રી ટુ ધેટ. પણ એના સિવાય મારે કેવું છે કે એમાં આપણે એ આપણા માટે ફાયદાવાળી ચીજો છે, કારણ કે અત્યારે આજની તારીખમાં, સી આઈ લાઈક ટુ, તમે એવરી ટાઈમ કોઈ બી લો થાય છે મિસયુઝની વાત કરો છો, તો હું તો અત્યારે કહું છું કે આ જે 18 વર્ષનો લો છે એ મિસયુઝ થઈ રહ્યો છે. કેવી રીતે મિસયુઝ થયો છે? પાછું રિપીટ કરું છું કે જે 53% જ્યુવેલાઇન હોમમાં છોકરાઓ પડ્યા છે, કારણ કે બીકોઝ ઓફ ધ લો મિસયુઝ, લેટ અસ એક્સેપ્ટ ધેટ. એટલે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે કેવું હતું કે આપણે આ લોમાં થોડું ટ્વિસ્ટ નાખી શકત, જે કહેવામાં આવે છે કે તમે 16 વર્ષનો છોકરી છે અને માની લો કે 5 વર્ષ મોટો એટલે 21 વર્ષનો છોકરો છે, રાઈટ? તો તમે એને શું કહેવાય, એ આ લોમાંથી એ બરકાત રહે જી, કે ભાઈ, કારણ કે એ 21 વર્ષનો છોકરો તો હોશિયાર છે, રાઈટ? એટલે છોકરી 16 વર્ષની હોય અને છોકરો 21 વર્ષનો હોય તો ના મનાય કે આ કન્સેપ્ચ્યુઅલ સેક્સ છે કે નહીં, કારણ કે ખબર છે કે 21 વર્ષના છોકરાએ છોકરી 16 વર્ષની છોકરીને મેન્યુપ્યુલેટ કરી હશે, રાઈટ? એટલે ધેટ ઇઝ ધ ડિફરન્સ ધેટ એક્સેપ્ટ, કારણ કે આપણને ખબર છે આજની તારીખમાં બી સાહેબ કે તમે આ લો લાવો કે ના લાવો, 18 વર્ષની બિચારે 16 વર્ષની છોકરી છે, 22-25 વર્ષનો છોકરો છે અને એ પેલી છોકરીને મેન્યુપ્યુલેટ કરશે અને તમને ખબર બી નથી પડવાની. એટલે ઇટ વિલ, ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ ધેટ વે. એટલે ઉલટું આ લો થી આપણને ફાયદો થતો, જે હવે ઇનફેક્ટ હવે તો 18 વર્ષ જ રહેવાનો છે જે દેખાઈ રહ્યું છે અને વાતો થઈ રહી છે, પણ આઈ થિંક વી પીપલ આર મિસગાઈડેડ એન્ડ ધીસ વોઝ ઇટ જી. આપનું શું માનવું છે મુકેશભાઈ, આ લો નો મિસયુઝ થવાની શક્યતા છે ખરી? દરેક લો નો મિસયુઝ તો થાય જ છે, આ લો એક બાકાત નહીં રહી શકે એમ છે જી. પણ સાચી વસ્તુ કહું તો લો બને છે, પણ એનું એક્ઝિક્યુશન જો પ્રોપરલી થાય ને તો કોઈ પણ લો નો મિસયુઝ થવાના ચાન્સીસ ઘટી જાય છે. એને ઇમ્પ્લિમેન્ટેશનમાં જ, લોના ઇમ્પ્લિમેન્ટેશનમાં જ એ પ્રોબ્લેમ થાય છે અને એને કારણે જે લોની જે ઇફેક્ટિવનેસ છે ને એ ત્યાં ઘટી જતી હોય છે. એટલે ખરેખર
લો બધા પ્રોપરલી હોય છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન જે પ્રોપરલી ન કરવામાં આવે, અથવા જે ઇમ્પ્લિમેન્ટેશન કરનાર જે પ્રોપરલી આ લોનું ગાઈડિંગ ન કરવામાં આવે તો જે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, અધરવાઇઝ કોઈ પણ લોક પ્રોબ્લેમ ક્રિએટ ઓછા કરતા હોય છે. જી રિઝર્વર, અહીં એક ખૂબ જ અગત્યનો સવાલ આવી ઉભો રહી જાય છે. મુદ્દો બહાર આવ્યો કારણ કે સંસદની અંદર ઉઠ્યો. પોલિટિકલી જ્યારે આપણે કોઈ પણ મુદ્દાને ટચ કરીએ છીએ, એ મુદ્દો ચર્ચાનો વિષય બની જતો હોય છે. આ મુદ્દાની અંદર પહેલા તમામ લોકોએ વિરોધ દર્શાવ્યો, ના સોળ ન કરવી જોઈએ, ના કરવી જોઈએ, 18 ઉપર સહમતિ રાખો, સર્વપક્ષીય બેઠક થઈ, લગભગ સહમતિ સધાઈ ગઈ છે. પછી સંસદમાં તો પરિસ્થિતિ બાકી જ છે, ત્યારે પોલિટિક્સની શક્યતા કેટલી છે તે વિશે આપનું મંતવ્ય હું જાણવા માંગીશ. પણ તે પહેલા અમારી વિશેષ રજૂઆતમાં હાલ એક બ્રેક માટે રોકાઈએ.